વાત કરી રહ્યા છીએ મિત્રો ગુજરાતી સાહિત્યની, એક સુંદર પંક્તિ મને અહીંયા તમને કહેવાનું મન થાય કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અર્ધેશર ખબરદારની આ પંક્તિ છે મિત્રો, મતલબ કે ગુજરાતી જ્યાં વસે ત્યાં ગુજરાતની તમને ફિલિંગ અપાવે. એવું ને એવું સેમ સાહિત્યમાં છે કે ઘણા બધા અસંખ્ય સાહિત્યકારોએ ગુજરાતીનું ખેડાણ કર્યું છે, પણ મિત્રો આજે આપણે જેની વાત કરવાના છીએ એક એવા સાહિત્યકાર છે કે ગુજરાતના નથી છતાં પણ ગુજરાતીમાં લખ્યું છે, અને એટલે ગાંધીજીને કહેવું પડે એમને સવાઈ ગુજરાતી, એટલે કે ચડિયાતા ગુજરાતી. આવો મિત્રો મારી સાથે વાત કરીએ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાતા કાકા સાહેબ કાલેલકરની. મિત્રો કાલેલકર સાહેબના પ્રશ્નો બહુ બધા પરીક્ષામાં પૂછાયેલા છે, અને આ એક સ્ટાર વાળો કવિ છે. આની પહેલા મેં તમને વાત કરી કે જેમાં સ્ટાર મરાવું ઓકે એ કવિ તમારે પરીક્ષામાં કન્ફર્મ ગણી દેવો, તો આમાંના આ કવિ પણ કેવા છે, સ્ટાર વાળા. કેવા પ્રશ્નો પૂછાયા છે, કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની વિગતે ચર્ચા કરીએ આ વિડીયોમાં. ઓકે, તો કવિનું નામ છે કાકા સાહેબ કાલેલકર. સૌથી પહેલો પ્રશ્ન પૂછાય મિત્રો એમના પૂરા નામનું, કે કાકા સાહેબનું પૂરું નામ શું, તો કે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. ઓકે, તો શરૂઆત કરીએ મિત્રો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, ઓકે, એટલે આપણા આજના કાકા સાહેબ. મિત્રો યાદ રાખીશું કે એમનો જન્મ થયો તો કાલેલી, કાલેલી ઉપરથી નામ પડ્યું કાલેલકર, પણ ખરેખર એમની અટક હતી રાજાધ્યક્ષી. દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષી, પણ એમનો જન્મ, એમનું વતન ક્યાં હતું, તો કે કાલેલી, એટલે એ ઉપરથી નામ પડ્યું કાલેલકર, એટલે એ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર તરીકે ઓળખાતા. એમના ઉપનામની ચર્ચા કરીએ, સૌથી ફેમસ ઉપનામ છે કાકા સાહેબ, એમને બધા લગભગ કાકા સાહેબ તરીકે ઓળખાય. બીજું એક ઉપનામ છે આજીવન પ્રવાસી. મિત્રો પ્રવાસ નિબંધ માટે એમનું શ્રેષ્ઠ નામ છે, ઉચ્ચ સ્થાન રહેલા છે, એટલે એમને આજીવન પ્રવાસી એવું પણ કહી શકાય. અને મહત્વનું છે મિત્રો સવાઈ ગુજરાતી. ઓકે, આ ઉપનામ એમને કોણે આપ્યું હતું, મોહનદાસ કરમચંદ ગાંધી, એટલે કે મહાત્મા ગાંધીએ. યાદ રાખીશું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું ઉપનામ છે સવાઈ ગુજરાતી. મહત્વનું એ છે કે ઉપનામ આપ્યું હતું કોણે, તો કે ગાંધીજીએ. આની પહેલા આપણે વાત કરી હતી ઝવેરચંદ મેઘાણીની, ઓકે, એમને રાષ્ટ્રીય શાયરનું ઉપનામ આપ્યું હતું, એ પણ કોણે આપ્યું હતું, તો કે ગાંધીજીએ. ઓકે મિત્રો, જન્મ ક્યાં થયો હતો, તો કે સતારા, સતારા મહારાષ્ટ્રમાં, એટલે મહારાષ્ટ્ર સતારામાં જન્મ્યા હતા, છતાં ગુજરાતી સાહિત્યમાં ખેડાણ કર્યું, એટલે એક સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય, ચડિયાતા ગુજરાતી. ઓકે, બીજું એમનું વખણાતું સાહિત્ય કયું છે, તો કે લલિત નિબંધ. આ પણ પૂછાય એવો પ્રશ્ન છે કે કાકા સાહેબનું કયું સાહિત્ય વખણાય, કાકા સાહેબનું લલિત નિબંધ ઓળખાય. ઓકે, એમનું વતન હતું કાલેલી, એના ઉપરથી કાલેલકર કહેવાયા. 1964 માં ભારત સરકારે એમને પદ્મભૂષણ એનાયત કરી, અને એમની ઓકે સાહિત્ય પ્રત્યેની જે પ્રીતિ હતી એની કદર કરી. આ ઉપરાંત મિત્ર 1965 માં એમને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ પણ પ્રાપ્ત થયો. નદીને સૌપ્રથમ લોકમાતા જો કોઈએ કહી હોય તો એ આજના આપણા કવિ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. પૂછાયેલો પ્રશ્ન છે કયા કવિએ નદીને લોકમાતા કહીને બિરદાવ્યા હતા, કાકા સાહેબ કાલેલકર. આપ સૌ જાણો છો એ રીતે ગુજરાતી ભાષાની જોડણી કોષ, સાર્થ જોડણી કોષ ઓળખાય છે, તો એ ગુજરાતી જોડણી કોષના મુખ્ય સંપાદકમાં કોણ હતા, તો કે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. મિત્રો આ એમની પરીક્ષામાં ઉડીને આંખે વળગે એવી વાત થઈ. ફરી એક વાર જોઈએ, આખું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, એમની અટક હતી રાજાધ્યક્ષ, પણ વતન કાલેલી હતું, એટલે કહેવાયા કાલેલકર. ઉપનામ છે કાકા સાહેબ આજીવન પ્રવાસી, અને સવાઈ ગુજરાતી, સવાઈ ગુજરાતીનું ઉપનામ કોણે આપ્યું હતું, ગાંધીજીએ. જન્મ થયો તો સતારા મહારાષ્ટ્ર. એમનું વખણાતું સાહિત્ય, તો કે લલિત નિબંધ. વતન કાલેલી હતું, એટલે કાલેલકર કહેવાયા. 1964 માં એમને પદ્મભૂષણ એવોર્ડ મળ્યું. 1965 માં સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો. નદીને સૌપ્રથમ લોકમાતા કહીને બિરદાવ્યા, અને સાર્થ જોડણી કોષ, એટલે કે જોડણી કોષના મુખ્ય તેઓ સંપાદક હતા. ઓકે, અમારી જે ખાસિયત છે એ તરફ જઈએ. આપ સૌ જાણો છો આગળના વિડીયોમાં જોયેલા છે એ પ્રમાણે દરેક કવિની ચાવી બનાવેલી છે, કે જેથી કરીને તમને એ કવિની તમામે તમામ કૃતિઓ એક નાનકડી રચનામાં યાદ રહી જાય. તો એવી જ રીતે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરની જે કૃતિઓ છે એને યાદ રાખવા માટે એમની એક ચાવી બનાવી છે. યાદ અપાવું કે ચાવીને કવિ સાથે કશું લેવા દેવા નથી, એ ફક્ત ને ફક્ત એમની કૃતિઓ યાદ રાખવા માટે છે. તો આપણે કાકા સાહેબને કેવી રીતે યાદ રાખીશું, ઓકે, જુઓ મારી સાથે આપણે એવું યાદ રાખીએ કે કાકા સાહેબ કાલેલકર એ LIC ની 6 પોલિસી વિશે જાણતા. કેટલી પોલિસી, તો કે 6. એમાંથી 3 છોકરાઓના નામ સાથે સંકળાયેલી છે અને 3 છોકરીઓના નામ સાથે સંકળાયેલી છે. ટોટલ પોલિસી કેટલી, તો કે 6. 3 છોકરાઓની કઈ કઈ, તો કે જો ચિંતન, આનંદ અને પ્રદીપ. 3 છોકરીઓ ભારતી, લીલા અને સંસ્કૃતિ.
મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે LIC ની મોટા ભાગની પોલિસી એવી હોય જેમાં શરૂઆતમાં જીવન આવે, જીવન તરંગ, જીવન આનંદ એવી રીતના. તો આપણે અહીંયા કાકા સાહેબને એટલે યાદ કરીએ છીએ LIC સાથે, જેથી એમની કૃતિઓ આપણને સરળતાથી યાદ રહી જાય. કાકા સાહેબ LIC ની કેટલી પોલિસી વિશે જાણતા? તો કે 6, 3 છોકરાઓ માટેની, 3 છોકરીઓ માટેની. છોકરા કયા કયા? ચિંતન, આનંદ ને પ્રદીપ. છોકરીઓ કઈ કઈ? કે ભારતી, લીલા અને સંસ્કૃતિ. આ બધાની આગળ જીવન મૂકી દો એટલે થઈ ગઈ કાકા સાહેબ ની કૃતિઓ. જેમ કે જીવન ચિંતન, જીવન આનંદ, જીવન પ્રદીપ, જીવન ભારતી, જીવન લીલા અને જીવન સંસ્કૃતિ. આ તમામે તમામ કૃતિઓ કોની થઈ ગઈ? ઓકે, દત્તાત્રેય, બાલકૃષ્ણ, કાલેલકર. યાદ શું રાખવાનું? તો કે LIC ને 6 પોલિસી વિશે જાણતા, 3 છોકરાઓ માટે અને 3 છોકરીઓ. છોકરા કયા કયા? તો કે જો જીવનમાં ચિંતન કરો તો જીવનમાં આનંદ આવે, અને જીવનમાં આનંદ આવે તો જીવન કેવું થઈ જાય? પ્રદીપ. એવી જ રીતે 3 છોકરીઓ, ભારતી, લીલા અને સંસ્કૃતિ. ઓકે, આ ઉપરાંત મિત્રો એરિયા શું કરતા? તો કે તહેવારો દરમિયાન. ક્યારે? તહેવારો દરમિયાન. ઓતરાદી દિવાલોને. કેવી દિવાલો? ઓતરાદી દિવાલો. આપ સૌ જાણો છો એ પ્રમાણે ગામડામાં છે પૂર્વ પશ્ચિમ એવું દિશાના નામ ના લે, ઓતરાદી દક્ષિણાદી એવું કહે. ઉગમણું, આથમણું, ઓતરાદું, દક્ષિણાદું. તો એને શું કરતા? તહેવારો દરમિયાન જે ઓતરાદી દિવાલો હતી એને પૂર્ણ રંગ કરતા, મતલબ કે સંપૂર્ણપણે રંગી દેતા, આખી રંગી દે. કઈ દિવાલ? ઓતરાદી. અને પછી સામે ખુરશી રાખી અને શાંતિથી સ્મરણ યાત્રાએ જાય. સ્મરણ યાત્રા જવું મતલબ કે આંખો બંધ કરી અને વિચારવી કોઈ ઘટના, કે હું અહીંયા પ્રવાસે ગયો હતો ત્યાં મેં શું શું વસ્તુ કરી. તો કાકા સાહેબ પણ એવું જ કરતા કે ઓતરાદી દિવાલોને પૂર્ણ રંગ કરી અને પછી સ્મરણ યાત્રાએ જતા. અને એમાં શું યાદ કરતા? તો કે હિમાલયના પ્રવાસ દરમિયાન ગીતા ધર્મ સાથે રખડવાનો આનંદ યાદ કરતા. કોની સાથે? ગીતા ધર્મ સાથે. શું? રખડવાનો આનંદ યાદ કરતા. ક્યાં આગળ? તો કે હિમાલયના પ્રવાસ, મતલબ કે એરિયા હિમાલયના પ્રવાસ ગયા હતા. આપણું ધાર્મિક પુસ્તક છે ગીતા ધર્મ, ઓકે, એ જોડે લઈને ગયા હતા. અને એની સાથે એરિયા જે રખડ્યા, ઓકે, કેમ કે પ્રવાસ નિબંધ માટે તો એરિયા જાણીતા હતા. તો એ પ્રવાસ કરતા ગયા, રખડતા ગયા. અત્યારે હવે એ જઈ શકતા નથી પણ એને યાદ કરે છે. ક્યારે? તો કે જ્યારે પણ તહેવાર આવે ત્યારે દિવાલને આખી રંગી, સામે ખુરશી રાખી અને મસ્ત મજાને બેસી જાય. અને શું યાદ કરે? હિમાલયના પ્રવાસ દરમિયાન ગીતા ધર્મ સાથે રખડવાનો આનંદ યાદ કરતા. તો આમ એકદમ સિમ્પલ તમે યાદ રાખી શકો કે કાકા સાહેબ કાલેલકર, કાકા સાહેબ LIC ની 6 પોલિસી વિશે જાણતા, 3 છોકરા માટે, 3 છોકરીઓ માટે. છોકરા કયા કયા? ચિંતન, આનંદ ને પ્રદીપ. છોકરી કઈ કઈ? ભારતી, લીલા અને સંસ્કૃતિ. એટલે 6 પોલિસી ની વાત થઈ. પછી એર્યા શું કરતા? તો કે તહેવારો દરમિયાન ઓતરાદી દિવાલોને પૂર્ણ રંગ કરી અને સ્મરણ યાત્રાએ જતા. એમાં શું યાદ કરતા? હિમાલયના પ્રવાસ દરમિયાન ગીતા ધર્મ સાથે રખડવાનો આનંદ યાદ કરતા. હવે જો મિત્રો, આ આખી કૃતિઓમાં એમની બધી ઓકે ચાવીમાં બધી કૃતિઓ આવી જશે. જેમ કે જીવન ચિંતન, જીવનનો આનંદ, જીવન પ્રદીપ, જીવન ભારતી, જીવન લીલા, જીવન સંસ્કૃતિ. આ ઉપરાંત તહેવાર ઉપર યાદ રાખીશું, જીવતા તહેવારો. ઓતરાદી દિવાલ, તો કે ઓતરાદી દિવાલો. પૂર્ણ રંગ, તો કે પૂર્ણ રંગ. સ્મરણ યાત્રા, તો કે સ્મરણ યાત્રા. હિમાલયનો પ્રવાસ, તો કે હિમાલયનો પ્રવાસ. ગીતા ધર્મ, ગીતા ધર્મ. રખડવાનો આનંદ, તો કે રખડવાનો આનંદ. અહીંયા મેં આ 3 જગ્યાએ કૌંસમાં કંઈક લખ્યું છે જે કદાચ ડિટેલમાં પ્રશ્ન પૂછે એના માટે છે. જેમ કે ઓતરાદી દિવાલો એમને ક્યારે લખી હતી? તો કે જેલવાસ દરમિયાન લખેલી. જેલવાસ દરમિયાન એમને પ્રકૃતિને જોયું અને એને અનુસરીને આ કૃતિ લખી, ઓતરાદી દિવાલો. ઓકે, એમની પોતાની આત્મકથા કયા નામથી ઓળખાય? સ્મરણ યાત્રા. આની પહેલા આપણે વિડીયોમાં જોઈ ગયા કે ગુજરાતી ભાષામાં લખાયેલી સૌપ્રથમ આત્મકથા કઈ? તો કે મારી હકીકત. લેખક કોણ હતા? નર્મદ. ઓકે, અહીંયા કાકા સાહેબની આત્મકથા કઈ? તો કે સ્મરણ યાત્રા. બીજું એમનું, ઓકે, હિમાલયનો પ્રવાસ. અહીંયા આપણે લખ્યું કે લલિત નિબંધ માટે જાણીતા છે. ઓકે, હિમાલયનો પ્રવાસ મિત્રો એમના દ્વારા લખવામાં આવેલો શ્રેષ્ઠ પ્રવાસ નિબંધ છે. કયો નિબંધ છે? શ્રેષ્ઠ પ્રવાસ નિબંધ. નામ શું છે? હિમાલયનો પ્રવાસ. બહુ બધી વખત પૂછાયેલું છે હિમાલયનો પ્રવાસ કોની કૃતિ છે? ઓકે, તો યાદ રાખીશું, કાકા સાહેબ કાલેલકર. અહીંયા હિમાલય પૂછે તો કાકા સાહેબ. આની પહેલા કલાપીમાં આપણે વાત કરી હતી કશ્મીરનો પ્રવાસ. કશ્મીરનો પ્રવાસ એ કોની કૃતિ છે એવો પ્રશ્ન આવે તો યાદ રાખવાનું ક. કશ્મીરનો ક, કલાપીનો ક. જ્યારે અહીંયા છે હિમાલયનો પ્રવાસ તો એ કોણ છે? દત્તાત્રેય, બાલકૃષ્ણ, કાલેલકર. ઓકે, એટલે એમાં તમારે યાદ રાખવું હોય તમે દહી એવું યાદ રાખી શકો. દ એટલે દત્તાત્રેય, બાલકૃષ્ણ, કાલેલકર અને હી એટલે હિમાલયનો પ્રવાસ. પેલામાં આપણે શું યાદ રાખી દઉં? ક. ક. કાકા સાહેબ કાલેલકરમાં અહીંયા શું યાદ રાખીશું? દહી. દ એટલે દત્તાત્રેય, બાલકૃષ્ણ, કાલેલકર અને હી એટલે હિમાલયનો પ્રવાસ. જ્યારે ક એટલે કલાપીન, ક એટલે કશ્મીરનો પ્રવાસ.
તો અહીંયા આપણે આ ચાવીના આધારે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરની તમામે તમામ કૃતિઓ યાદ રાખીએ. ફરી એકવાર મારી સાથે બોલજો, એલઆઈસીના 6 પોલિસી વિશે એ જાણતા, 3 છોકરા માટે, 3 છોકરીઓ માટે. છોકરામાં કયા કયા? ચિંતન, આનંદ અને પ્રદીપ. છોકરીઓમાં કઈ? ભારતી, લીલા અને સંસ્કૃતિ. આ દરમિયાન તહેવારો દરમિયાન ઓતરાદી દિવાલોને પૂર્ણ રંગ કરી અને સ્મરણ યાત્રાએ જતા, કે જેમાં હિમાલયના પ્રવાસ દરમિયાન ગીતા ધર્મ સાથે રખડવાનો આનંદ યાદ કરતા. તો સિમ્પલ છે, ઓકે. ચિંતન એટલે જીવન ચિંતન, આનંદ તો કે જીવનનો આનંદ, પ્રદીપ તો કે જીવન પ્રદીપ, ભારતી તો કે જીવન ભારતી, લીલા તો કે જીવન લીલા, સંસ્કૃતિ તો કે જીવન સંસ્કૃતિ. ઓકે, તહેવારો જીવતા તહેવારો. ઓતરાદી દિવાલો, ઓતરાદી દિવાલો ક્યારે લખેલું? જેલવાસ દરમિયાન. પૂર્ણ રંગ, પૂર્ણ રંગ. સ્મરણ યાત્રા, એમની આત્મકથા. હિમાલયનો પ્રવાસ, શ્રેષ્ઠ પ્રવાસ નિબંધ. ગીતા ધર્મ અને રખડવાનો આનંદ. તો મિત્રો, આવી રીતના તમે આખે આખા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને યાદ રાખી શકો. ઓકે, બિલકુલ સહેલા છે. એક નજર ફરી મારી સાથે. આખું નામ શું છે? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. એમની અટક શું હતી? મૂળ રાજાધ્યક્ષ. વતન કયું હતું? કાલેલી. એટલે શું કહેવાય? કાલેલકર. એમનું ઉપનામ શું? તો કે કાકા સાહેબ. ઓકે, બીજું, આજીવન પ્રવાસી. ત્રીજું, સવાઈ ગુજરાતી. કોણે આપ્યું? મહાત્મા ગાંધીએ. જન્મ ક્યાં થયો હતો? સતારા, મહારાષ્ટ્ર. એમનું વખણાતું સાહિત્ય કયું? લલિત નિબંધ. ઓકે, કાલેલી ઉપરથી કાલેલકર કહેવાયા. 1964 માં એમને પદ્મભૂષણ મળ્યું. 1965 રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો. નદીને લોકમાતા કહી અને ગુજરાતી જોડણી કોષના મુખ્ય સંપાદકમાં તેઓ હતા. એમની કૃતિઓ તો એના માટે ચાવી બહુ સરસ બનાવી છે. એલઆઈસીની 6 પોલિસી વિશે જાણતા, 3 છોકરા માટે, 3 છોકરી માટે. છોકરા કયા કયા? ચિંતન, આનંદ, પ્રદીપ. છોકરી ભારતી, લીલા અને સંસ્કૃતિ. આ ઉપરાંત શું કરતા? તહેવારો દરમિયાન ઓતરાદી દિવાલોને પૂર્ણ રંગ કરી અને સ્મરણ યાત્રાએ જતા. એમાં યાદ શું કરતા? હિમાલયના પ્રવાસ દરમિયાન ગીતા ધર્મ સાથે રખડવાનો આનંદ યાદ કરતા. ઓકે, જીવન ચિંતન, જીવન આનંદ, જીવન પ્રદીપ, જીવન ભારતી, જીવન લીલા, જીવન સંસ્કૃતિ. જીવતા તહેવારો, ઓતરાદી દિવાલો, પૂર્ણ રંગ, સ્મરણ યાત્રા, હિમાલયનો પ્રવાસ, ઓકે, ગીતા ધર્મ અને રખડવાનો આનંદ. આત્મકથા પૂછે તો સ્મરણ યાત્રા. શ્રેષ્ઠ પ્રવાસ નિબંધ પૂછે તો હિમાલયનો પ્રવાસ. ઓકે, અને ઓતરાદી દિવાલો એ એમને ક્યારે લખેલી? જેલવાસ દરમિયાન લખેલી. તો આ રીતે કાકા સાહેબનો કોઈ પણ પ્રશ્ન પૂછે તો આપ સરળતાથી લખી શકો. ડીવાયસોની પરીક્ષામાં તમને મિત્ર એક આખો ખાલી એક નામ આપે, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, અથવા તો લખી આપે કાકા સાહેબ. ઓકે, આ પ્રશ્નનો જવાબ તમારે 3 માર્કમાં લખીને આપવાનો હોય. તો જ્યારે પણ તમને આવું ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લેખિતમાં પૂછે તો મિત્ર આપ આવી રીતના વર્ણન કરીને લખો તો પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. તો આવી રીતના બીજા અમારા વિડીયો પણ જોતા રહો, અન્ય કવિ વિશે જાણતા રહો. ઓકે, દરેક કવિની એક ક્ષમતા હોય કે એ 1 થી લઈને 5 માર્ક્સ સુધી પૂછાઈ શકે. કયો કવિ કઈ પરીક્ષામાં ક્યારે પૂછાશે, કેટલા માર્ક્સનું પૂછાશે એ વિશે અમે શ્યોર કહી શકીએ નહીં, પણ એટલું ચોક્કસથી કહી શકીએ કે જો બધા વિડીયો વ્યવસ્થિત તૈયાર કરેલા હશે તો ગુજરાતી સાહિત્ય 1 પૂછાય કે 40 માર્ક્સનું પૂછાય તમને પૂરેપૂરું આવડશે એની અમારી ખાતરી. પણ એના માટે તમારે મહેનત કરવી પડશે, વિડીયો જોવા પડશે, સમયાંતરે રિવિઝન કરવું પડશે અને જરૂર પડે તો લખી લખી નોટ પણ બનાવવી પડશે. તો આવી રીતના વિડીયો જોતા રહો, તમારા મિત્રો જોડે પણ તમે શેર કરી શકો, જોઈ શકો, ચર્ચા કરી શકો. ઓકે, અને બીજા કે સમયાંતરે તમે ભૂલી ના જતા, કેમ કે એક કવિ ભણ્યા પછી જો તમે એને મૂકી દેશો તો નવો આવશે તો જગ્યા માંગશે. એટલે જગ્યા કરતા ના જતા હન કે નવા નવા જોતા જાઓ ને જૂના જૂના ભૂલતા જાઓ, એ તમારે મેનેજ કરવાનું છે. અમે ખૂબ મહેનત કરીને તમારા માટે આટલું સહેલું ઓકે બનાવી દીધું છે. હવે સાચવવાનું કામ તમારું. અમે શેરડીનો રસ ગાઢીને પાલું ભરીને તૈયાર કરીને આપ્યું છે, પીવું કે ના પીવું એ તમારા ઉપર છોડ્યું છે. ફરી નવા વિડીયોમાં નવા કવિ સાથે મળીશું, ત્યાં સુધી જોતા રહો. ઓકે, જય હિન્દ, જય ભારત. આપણો ટાર્ગેટ યાદ છે ને?